ICE Institute for Competitive Exams નમસ્કાર મિત્રો આઈસ કરંટ ન્યૂઝના આ વિડીયોઝમાં પાંચ મેથી અગિયાર મે બે હજાર ઓગણીસ સુધીની પરીક્ષા લક્ષી અત્યંત મહત્વની કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌ વાત કરીએ આ વીકની હેડલાઇન્સની ચક્રવાત ફનીના આતંકથી ઓડિશામાં ચૌદ લોકોના મોત સ્કોર્પિયન ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ બેલા લોન્ચ ભારતમાં આધુનિક કાનૂની શિક્ષણના જનક ડોક્ટર એન આર માધવ મેનનનું નિધન એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના સિંહ મુંબઈ અને પંજાબ મોકલવા મંજૂરી આર્કિટેક્ટ કાઉન્સિલના ઓબ્ઝર્વર તરીકે ભારતની ફરીથી પસંદગી કરવામાં આવી હવે જોઈએ વિગતવાર માહિતી ચક્રવાત ફનીના આતંકથી ઓડિશામાં ચૌદ લોકોના મોત ફની એ ઉત્તર હિન્દ મહાસાગરનું વર્ષ બે હજાર ઓગણીસનું અત્યાર સુધીનું સૌથી તેજ ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું છવ્વીસ એપ્રિલ બે રોજ સુમાત્રા પાસે હિન્દ મહાસાગરમાં તેનો ઉદ્ભવ થયો હતો આ ચક્રવાતથી ભારતમાં સૌથી વધુ નુકસાન ઓડિશામાં થયું હતું ઓડિશામાં ઓગણીસો નવ્વાણુંમાં ત્રાટકેલા સુપર સાયક્લોન બાદ ફની ઓડિશાનું સૌથી ખતરનાક ચક્રવાત હતું આ ચક્રવાતના કારણે ફૂંકાયેલા તોફાની પવન અને ભારે વરસાદના કારણે ઓડિશામાં કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું અને આશરે ચૌદ લોકોના મોત થયા હતા જોકે ફનીથી તબાહી રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા યોગ્ય આયોજન અને તકેદારીના આકરા પગલાંને કારણે જાનમાલનું મોટું નુકસાન ટાળી શકાયું હતું સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની યુએન દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી ઓડિશા બાદ ભારતમાં પશ્ચિમ બંગાળમાં પણ આ ચક્રવાતના કારણે ભારે વરસાદ થયો હતો પરંતુ ત્યાં ઓછું નુકસાન થયું હતું અંતે નબળું પડેલું આ ચક્રવાત બાંગ્લાદેશ પર ત્રાટક્યું હતું જ્યાં આ ચક્રવાતના કારણે આશરે ચૌદ લોકોના મોત થયા હતા ફની ફણી ફેની કે ફાની તરીકે ઓળખાતા આ ચક્રવાતનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું જેનો અર્થ સાપ અથવા તો ફેણ થાય છે આફતગ્રસ્ત ઓડિશાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓડિશાને વધારાની રૂપિયા એક હજાર કરોડની સહાય કરવાની જાહેરાત કરી હતી ઓગણીસો નવ્વાણુંમાં ઓડિશામાં ત્રાટકેલા સુપર સાયક્લોન નામના ચક્રવાતના કારણે આશરે દસ હજાર લોકોના મોત થયા હતા ચક્રવાતની ભવિષ્યવાણી ચેતવણી અને પૂર્વાનુમાનમાં વિવિધ સરકારી એજન્સી અને સામાન્ય લોકો વચ્ચે કોમ્યુનિકેશનમાં સરળતા રહે એ માટે ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ કટિબંધીય ચક્રવાતોને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવે છે આ નામ આપવા માટે અગાઉથી જ એક લિસ્ટ બનાવવામાં આવ્યું હોય છે અને આ લિસ્ટ પ્રમાણે જ તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે આ માટે બાંગ્લાદેશ ભારત માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા અને થાઇલેન્ડ એમ કુલ આઠ દેશો દ્વારા સૂચિત ચોસઠ નામોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે આ લિસ્ટમાંથી ઉત્તર હિન્દ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે તાજેતરમાં ઉદ્ભવેલ ચક્રવાત ફનીનું નામ બાંગ્લાદેશ દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું ફની બાદ હવે ઉદ્ભવ થનાર ચક્રવાતને ભારત દ્વારા સૂચિત વાયુ નામ આપવામાં આવશે ભારતમાં નવી દિલ્હી ખાતે હેડક્વાર્ટર ધરાવતો ભારત મોસમ વિભાગ એ ભારતમાં હવામાનનું અવલોકન હવામાનની આગાહી તથા ભૂકંપ વિજ્ઞાન માટે જવાબદાર મુખ્ય એજન્સી છે વડોદરા કોર્ટમાં ગુજરાતના સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કોઈ બાળક બચાવ પક્ષના દબાણ કે પ્રભાવ હેઠળ આવ્યા વિના જુબાની આપી શકે તે માટે વડોદરા જિલ્લા કોર્ટમાં ગુજરાતનું સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે જાતીય ગુનાઓ સહિતના ગંભીર ગુનાઓના કેટલાક કિસ્સાઓમાં પીડિત કે સાક્ષી વ્યક્તિ બાળક હોય છે આથી ભોગ બનનાર બાળક કે સાક્ષી બાળકોને કોર્ટનો પરંપરાગત અનુભવ ન થાય તે માટે રમકડા ટેલિવિઝન ખાણીપીણી સહિતના ખાસ રૂમમાં બેસાડીને તેની સાથે મનમેળ સાધીને તેમની જુબાની લેવામાં આવશે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટ જસ્ટિસ શ્રી અનંત દવેના માર્ગદર્શન અંતર્ગત ગુજરાતના પ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે શિપ્રી ફેક્ટ શીટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન તાજેતરમાં શિપ્રી એટલે કે સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં વિશ્વના વિવિધ દેશોનો વર્ષ બે હજાર અઢારનો મિલિટરી ખર્ચનો ટ્રેન્ડ રજૂ કરવામાં આવ્યો છે આ રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર અઢારમાં સૌથી વધુ મિલિટરી ખર્ચ કરવાની બાબતમાં વિશ્વના ટોપ ચાલીસ દેશોમાં ભારત ચોથા ક્રમે છે જ્યારે અગાઉ વર્ષ બે હજાર સત્તરમાં ભારત પાંચમા ક્રમે હતું આ રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર અઢારમાં સૌથી વધુ મિલિટરી ખર્ચની બાબત માં સમગ્ર વિશ્વમાં અમેરિકા પ્રથમ ક્રમે છે જ્યારે અમેરિકા બાદ ચીન બીજા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે છે વિશ્વના કુલ મિલિટરી ખર્ચમાં પ્રથમ પાંચ દેશોનો હિસ્સો સાહીઠ ટકા છે સિપ્રીના આ રિપોર્ટ અનુસાર વિશ્વના કુલ મિલિટરી ખર્ચમાં વર્ષ બે હજાર અઢારમાં ભારતનો હિસ્સો ત્રણ સાત ટકા હતો વર્ષ બે હજાર સત્તરની તુલનાએ વર્ષ બે હજાર અઢારમાં ભારતના મિલિટરી ખર્ચમાં ત્રણ પોઈન્ટ એક ટકાનો વધારો થયો છે ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ આઈએનએસ રણજીતને સેવા મુક્ત કરવામાં આવ્યું છ મે બે હજાર ઓગણીસના રોજ ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ રણજીતને છત્રીસ વર્ષના કાર્યકાળ બાદ સેવામુક્ત કરવામાં આવ્યું છે આ માટેનો સમારોહ વિશાખાપટ્ટનમ નેવેલ ડોકયાર્ડમાં યોજાયો હતો આઈએનએસ રણજીતનું પંદર સપ્ટેમ્બર ઓગણીસો ત્યાંશીના રોજ કેપ્ટન વિષ્ણુ ભાગવત દ્વારા જલાવતરણ કરવામાં આવ્યું હતું આઈએનએસ રણજીત એ રાજપૂત ક્લાસનું મિસાઇલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ છે રાજપૂત ક્લાસના પાંચ યુદ્ધ જહાજોમાં સેવાનિવૃત્ત થયેલું આઈએનએસ રણજીત પ્રથમ જહાજ છે તેનું નિર્માણ સોવિયેટ સંઘના યુક્રેનના નિકોલોયેવ નામના શહેરમાં સિક્સટી વન કોમ્યુનારા શિપ બિલ્ડિંગ પ્લાન્ટમાં થયું હતું નિર્માણ સમયે તેનું રશિયન નામ લોકીવ હતું ત્યારબાદ તેનું ભારતીય નામ રણજીત રાખવામાં આવ્યું હતું આઈએનએસ રણજીતનું ધ્યેય વાક્ય સદા રણે જયતે અથવા તો યુદ્ધ મે સદૈવ વિજયી હતું આઈએએસ ઓફિસર શ્રી દિલીપકુમારની લોકપાલમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે નિમણૂક ઓગણીસો પંચાણુંની બેચના પંજાબ કેડરના આઈએએસ ઓફિસર શ્રી દિલીપકુમારની તાજેતરમાં લોકપાલ કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અર્થાત ઓએસડી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમની નિમણૂક છ મહિના માટે કરવામાં આવી છે શ્રી દિલીપકુમાર લોકપાલમાં ઓફિશિયલ નિમણૂક પામનાર સંભવત પ્રથમ સરકારી અમલદાર છે શ્રી દિલીપકુમાર હાલ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં સંયુક્ત સચિવ છે હવે તેમને લોકપાલ કાર્યાલયમાં છ મહિના માટે સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે લોક લોકપાલ શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો ભારતમાં લોકપાલ એ ભ્રષ્ટાચાર વિરોધી એક વૈધાનિક સંસ્થા છે ભારતમાં સરકારી અધિકારીઓ તથા વડાપ્રધાન સહિતના રાજનેતાઓ સામે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદો તેમજ ભ્રષ્ટાચારના કેસો અંગે તપાસ કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે લોકપાલનો મુખ્ય ઉદ્દેશ શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો ભારતમાં લોકપાલનો મુખ્ય ઉદ્દેશ સરકારમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર અટકાવવાનો છે અને ઉચ્ચ સ્થાને બિરાજમાન ભ્રષ્ટાચારી અધિકારી કે રાજનેતાને સજા આપવાનો છે લોકપાલનું માળખું શું છે તેની માહિતી મેળવીએ તો ભારતમાં લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કુલ આઠ અન્ય સભ્યોની નિમણૂક કરી શકાય છે આ આઠ સભ્યોમાંથી ઓછામાં ઓછા ચાર સભ્યો જ્યુડિશિયલ અર્થાત સુપ્રીમ કોર્ટના જજ અથવા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે બાકીના ચાર નોન જ્યુડિશિયલ સભ્યો હોય છે લોકપાલના કુલ સભ્યોમાંથી એક અલ્પસંખ્યક એક એસટી એક એસસી એક ઓબીસી અને એક મહિલા સભ્યનો સમાવેશ કરવામાં આવે છે ભારતમાં લોકપાલના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી પિનાકી ઘોષની નિમણૂક કરવામાં આવી છે પ્રથમ ચાર જ્યુડિશિયલ સભ્યોની વાત કરીએ તો જસ્ટિસ દિલીપ ભોંસલે જસ્ટિસ પી કે મોહંતી જસ્ટિસ અભિલાષા કુમારી જસ્ટિસ એ કે ત્રિપાઠી ચાર નોન જ્યુડિશિયલ સભ્યોની વાત કરીએ તો શ્રી મહેન્દ્રસિંહ શ્રી ડી કે જૈન સુજ્ઞ્રી અર્ચના રામસુંદરમ ડૉક્ટર આઈ પી ગૌતમ ડૉક્ટર આઈપી ગૌતમ હાલ અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના વડા છે જસ્ટિસ અભિલાષા કુમારી પણ ગુજરાતમાં ફરજ બજાવી ચૂક્યા છે લોકપાલના અધ્યક્ષ બનવા માટેની લાયકાતો વિશે વિગતવાર માહિતી મેળવીએ જેમાં તેની ઉંમર ઓછામાં ઓછા પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ તેઓ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ તેઓ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા તો પૂર્વ ન્યાયાધીશ હોવા જોઈએ તેઓ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ કે જેમણે સમાજ માટે કોઈ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય લોકપાલના અધ્યક્ષ તથા તેમના સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષ અથવા તો સિત્તેર વર્ષની ઉંમર એ બંનેમાંથી પહેલાં જે પૂરું થાય તે હોય છે લોકપાલના અધ્યક્ષનો પગાર ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના પગાર જેટલો જ હોય છે એટલે કે રૂપિયા બે લાખ એંશી હજાર હોય છે જ્યારે લોકપાલના અન્ય સભ્યોનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પગાર જેટલો જ હોય છે એટલે કે રૂપિયા બે લાખ પચાસ હજાર હોય છે ભારતમાં લોકપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે આ માટે એક સિલેક્શન કમિટી રચવામાં આવે છે આ સિલેક્શન કમિટીની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્વારા લોકપાલની નિમણૂક કરવામાં આવે છે તો ભારતમાં લોકપાલની પસંદગી માટે સિલેક્શન કમિટીના સભ્યોમાં આ પ્રમાણેના સભ્યો હોય છે જેમાં ભારતના વડાપ્રધાન જે લોકપાલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ હોય છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના વિરોધ પક્ષના નેતા લોકસભાના અધ્યક્ષ અને કાયદાશાસ્ત્રીનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જો આ કમિટીના સભ્ય બનવા ન માંગતા હોય તો તેઓ સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશને તેના સભ્ય બનાવી શકે છે આ કમિટીના સભ્ય તરીકે કાયદાશાસ્ત્રીની નિમણૂક અન્ય ચાર સભ્યોની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ભારતમાં લોકપાલની નિમણૂક માટે આઠ સભ્યોની એક સર્ચ કમિટીની પણ રચના કરવામાં આવે છે આ સમિતિ દ્વારા ભારતમાં લોકપાલના પદ માટે કેટલાક નામોની ભલામણ કરવામાં આવે છે આ નામોમાંથી લોકપાલ સિલેક્શન કમિટી દ્વારા ફાઇનલ નામની પસંદગી કરવામાં આવે છે ભારતમાં લોકપાલની તપાસ અંતર્ગત આ હોદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પ્રથમ વર્તમાન અને પૂર્વ વડાપ્રધાનો બીજા વર્તમાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રીઓ ત્રીજા સંસદ સભ્યો ચોથા કેન્દ્ર સરકાર અને જાહેર ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ અને પાંચમાં રૂપિયા દસ લાખથી વધુનું વિદેશી યોગદાન મેળવતી એનજીઓ કર્મચારીઓ વગેરે ભારતમાં લોકપાલના ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં ઈસવીસન ઓગણીસો ત્રેસઠમાં શ્રી લક્ષ્મીમલ સિંઘવીએ સૌપ્રથમ લોકપાલ શબ્દ આપ્યો હતો ભારતમાં ઈસવીસન ઓગણીસસો છાસઠમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા શ્રી મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલા વહીવટી સુધાર આયોગ દ્વારા ભારતમાં લોકપાલ જેવી સંસ્થાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી ભારતમાં મે ઓગણીસો અડસઠ દરમિયાન સૌપ્રથમ વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ થયું હતું પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું ભારતમાં છેલ્લે લોકપાલ અને લોકાયુક્ત બિલ બે હજાર તેર ડિસેમ્બર બે હજાર તેરમાં ભારતીય સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર કરવામાં આવ્યું હતું જેને એક જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેર નામનો આ એક્ટ ભારતમાં સોળ જાન્યુઆરી બે હજાર ચૌદથી અમલમાં આવ્યો છે વિશ્વમાં સૌપ્રથમ અઢારસો નવમાં સ્વીડનમાં ઓમ્બુડઝમેન નામથી લોકપાલ જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ વર્ષે ઉજવાતા દિવસ મહિમાની વાત કરીએ તો સાત મેના રોજ અક્ષય તૃતીયા શ્રી પરશુરામ જયંતિ અને મે માસનો પ્રથમ મંગળવાર અર્થાત વિશ્વ અસ્થમા દિવસ શ્રી પરશુરામ જયંતિ દર વર્ષે વૈશાખ સુદ ત્રીજને તૃતીયા અર્થાત અખા ત્રીજનો દિવસ ભગવાન પરશુરામની જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાના પુત્ર છે ભગવાન પરશુરામે હૈહવકુળનો નાશ કર્યો છે ગુજરાતમાં સોમનાથ એ ભગવાન પરશુરામની તપોભૂમિ છે પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ અર્થાત કુહાડી આપી હતી ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું છે વિશ્વ અસ્થમા દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અંતર્ગત વર્ષ બે હજાર ઓગણીસમાં સાત મેના રોજ વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવી છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં અસ્થમાની બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે સૌપ્રથમ ઓગણીસો અઠ્ઠાણુંમાં સ્પેન બાર્સેલોના સહિત વિશ્વના આશરે પાંત્રીસ દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્લોબલ ઇનિશિએટિવ ફોર અસ્થમા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસના વિશ્વ અસ્થમા દિવસની થીમ સ્ટોપ ફોર અસ્થમા છે અસ્થમાને ગુજરાતીમાં દમ હાંફ કે શ્વાસના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે રશિયાના વિમાનમાં આગથી એકતાલીસ લોકોના મોત પાંચ મે બે હજાર ઓગણીસના રોજ રશિયાની એરોફ્લોટ નામની નેશનલ એરલાઇન્સનું સુખોઈ સુપરજેટ હંડ્રેડ પ્રવાસી વિમાન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે તેમાં ખામી સર્જાતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે તેમાં અચાનક આગ લાગી હતી આ આગને કારણે આશરે એકતાલીસ લોકોના મોત થયા છે આ પ્લેન રશિયાના મોસ્કોથી ઉત્તર રશિયાના મરમાન્સ્ક શહેર તરફ જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી આ સળગતા વિમાનને રશિયામાં મોસ્કોના શેરેમેટ યેવો એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું સ્કોર્પિયન ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા લોન્ચ છ મે બે હજાર ઓગણીસના રોજ ભારતના મુંબઈ ખાતે આઈએનએસ વેલા નામની સબમરીન લોન્ચ કરવામાં આવી છે આ સબમરીનનું નિર્માણ મુંબઈની મઝગાંવ ડોગશીપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું છે આઈએનએસ વેલા એ સ્કોર્પિયન ક્લાસની ચોથી સબમરીન છે સ્કોર્પિયન ક્લાસમાં કુલ છ સબમરીનનો સમાવેશ થાય છે આ છ સબમરીનના નિર્માણ માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર થયા હતા આ કરાર મુજબ આ છ સબમરીનનું નિર્માણ ભારતમાં મઝગાંવ ડોગ શિપ બિલ્ડર્સ લિમિટેડમાં થશે આ માટેની નિર્માણ ટેકનોલોજી ફ્રાન્સની નેવેલ ગ્રુપ નામની કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે સ્કોર્પિયન ક્લાસની તમામ સબમરીન કોઈપણ આધુનિક સબમરીન દ્વારા કરવામાં આવતા તમામ કાર્યો કરવા માટે સક્ષમ છે જેમાં એન્ટિક સરફેસ તથા એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાનો પણ સમાવેશ થાય છે સ્કોર્પિયન ક્લાસની સબમરીનને અગાઉ કલવરી ક્લાસની સબમરીન તરીકે પણ ઓળખવામાં આવતી હતી મઝગાંવ ડોગ શિપ બિલ્ડર્સ લિમિટેડ અથવા તો મસ ડોક લિમિટેડ એ ભારતની જાહેર ક્ષેત્રની મુખ્ય જહાજ નિર્માણની કંપની છે જે ભારતીય નૌસેનાની જરૂરિયાત પૂરી કરે છે આ કંપની મહારાષ્ટ્રમાં મુંબઈના મસગાંવ ખાતે આવેલી છે આઈએનએસ વેલામાં આઈએનએસનું પૂરું નામ ઇન્ડિયન નેવી શિપ અથવા તો ઇન્ડિયન નેવેલ શિપ છે આર્કટિક કાઉન્સિલના ઓબ્ઝર્વર તરીકે ભારતની ફરીથી પસંદગી કરવામાં આવી આર્કટિક ક્ષેત્રના આઠ દેશોની આર્કટિક કાઉન્સિલમાં ભારતને વર્ષ બે હજાર તેરથી ઓબ્ઝર્વર અર્થાત નિરીક્ષક કન્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે તાજેતરમાં છ અને સાત મે બે હજાર ઓગણીસ દરમિયાન ફિનલેન્ડના રોવાની એમી ખાતે આર્કટિક કાઉન્સિલની અગિયારમી સ્તરીય બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં આર્કટિક કાઉન્સિલના ઓબ્ઝર્વર તરીકે ભારતની ફરીથી પસંદગી કરવામાં આવી છે આર્કટિક કાઉન્સિલ શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો આર્કટિક કાઉન્સિલ એ હાઈ લેવલની ઇન્ટર ગવર્મેન્ટલ ફોરમ છે આર્કટિક દેશોની સરકાર તથા આર્કટિક ક્ષેત્રના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાઉન્સિલની રચના કરવામાં આવી છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો છન્નુંના રોજ ઓટાવા ડિક્લેરેશન અંતર્ગત તેની સ્થાપના થઈ હતી આ કાઉન્સિલના આઠ સભ્યોમાં કેનેડા ડેનમાર્ક ફિનલેન્ડ આઇસલેન્ડ નોર્વે રશિયા સ્વીડન અને અમેરિકાનો સમાવેશ થાય છે આ કાઉન્સિલના ઓબ્ઝર્વર કન્ટ્રીમાં ભારત ઉપરાંત ચીન જાપાન જર્મની સિંગાપોર બ્રિટન વગેરે દેશોનો સમાવેશ થાય છે હની મિશન અંતર્ગત એક લાખથી વધુ મધમાખી બોક્સનું વિતરણ ભારત સરકારના ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ભારતમાં મધના ઉત્પાદનમાં વૃદ્ધિ અને ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી હની મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મિશન અંતર્ગત મધમાખીનો ઉછેર કરનાર લોકોને પાયાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું અને સમગ્ર દેશમાં ખેડૂતો તથા બેરોજગાર યુવાનોને મધમાખી ઉછેર માટે મધમાખીના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મિશન અંતર્ગત બે વર્ષથી પણ ઓછા સમયમાં એક લાખથી વધુ મધમાખી બોક્સનું વિતરણ કરવામાં આવ્યું છે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને મળી ક્લીન ચીટ ભારતમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો આ આરોપોની તપાસ માટે જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ કમિટીની રચના કરવામાં આવી હતી આ પેનલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પરના આરોપો ફગાવી દીધા છે અને તેમને ક્લીન ચીટ આપી છે આ પેનલના અન્ય બે સભ્યોમાં જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત IIT કાનપુર સાથે કરાર ઉન્નત ભારત અભિયાન એ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવેલી એક પહેલ છે ભારતમાં ગ્રામીણ વિકાસ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓનું જ્ઞાન સ્વૈચ્છિક સંગઠનોનો અનુભવ અને સરકારના સંસાધનોના સમન્વયથી ભારતના ગામડાઓનો વિકાસ કરવાનો છે આ અભિયાન અંતર્ગત એક ઉચ્ચ શિક્ષણ સંસ્થાને ઓછામાં ઓછા પાંચ ગામો સાથે જોડવામાં આવશે અને ત્યારબાદ આ શિક્ષણ સંસ્થા દ્વારા ગામના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનું યોગદાન આપવામાં આવશે જેમાં ગ્રામીણ ક્ષેત્રોની સમસ્યાઓના સમાધાન માટે આ શિક્ષણ સંસ્થા દ્વારા નવીન ટેકનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત સરકારી યોજનાના અમલ માટે પણ આ શિક્ષણ સંસ્થાઓ દ્વારા યોગદાન આપવામાં આવશે આ અભિયાન અંતર્ગત તાજેતરમાં ઈ ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આઈઆઈટી કાનપુર સાથે કરાર કરવામાં આવ્યા છે આ કરાર અંતર્ગત આઈઆઈટી કાનપુર દ્વારા ઉત્તર પ્રદેશના પાંચ ગામોને દત્તક લેવામાં આવ્યા છે આ પાંચ ગામોના આર્થિક સામાજિક વિકાસ માટે આઈઆઈટી કાનપુર દ્વારા યોગદાન આપવામાં આવશે જુગ્નશ્રી જગજીત પવડિયા ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડમાં ફરીથી ચૂંટાઈ આવ્યા ભારતના સુગ્નશ્રી જગજીત પવડિયા ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ અર્થાત આઈ એન સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા છે આ બોર્ડના સભ્યોની પસંદગી માટે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ચોપન સભ્યોએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો તેમાંથી ભારતના સુગ્નશ્રી જગજીત પવડિયાને સૌથી વધુ ચુમ્માલીસ વોટ મળ્યા હતા તેઓ વર્ષ બે હજાર પંદરથી ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય છે અને હવે તેઓ ફરીથી ચૂંટાઈ આવ્યા છે ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ એ એક અર્ધ અર્ધન્યાયિક બોર્ડ છે જે નશીલી દવાઓ તથા માદક દ્રવ્યો પર મૂકવામાં આવેલા પ્રતિબંધોનું મોનિટરિંગ કરે છે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના સિંહ મુંબઈ અને પંજાબ મોકલવા મંજૂરી તાજેતરમાં મે બે હજાર ઓગણીસ દરમિયાન એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના કુલ છ સિંહ મુંબઈ અને પંજાબમાં મોકલવા માટે ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે આ અંતર્ગત ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈ સ્થિત જીજાભાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ સહિત કુલ ચાર સિંહ આપવામાં આવશે જેની સામે મુંબઈના જીજાભાઈ ભોસલે ઉદ્યાનમાંથી ઝીબ્રાની બે જોડી કોકટેલ ગ્રેની બે અને કોકટેલ વ્હાઈટની એક જોડી નાઇટ એરોનની ચાર જોડી અને એક માદા હોર્નબિલ જેવા વન્ય પ્રાણીઓ જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવશે એ જ રીતે ગુજરાતના રાજકોટ ખાતે આવેલા પ્રધ્યુમન ઝૂલોજીકલ પાર્કમાંથી પંજાબના છતબીર ખાતે આવેલા એમસી ઝૂલોજીકલ પાર્કને સિંહની એક જોડી આપવામાં આવશે જેની સામે પંજાબના એમસી ઝૂલોજીકલ પાર્કમાંથી એક હિમાલયન રીચ જંગલ કેટની એક જોડી હમદ્રયાસ બબૂનની એક જોડી રોઝ રિંગ પેરાકીટની ત્રણ જોડી કોમ્બ ડકની બે જોડી ઝીબ્રા ફ્રિન્ચ તથા પેઇટેન્ડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં રાજકોટના પ્રદ્યુમન ઝુલોજીકલ પાર્કને મળશે ઈરાનથી નિકાસ થતી ધાતુઓ પર અમેરિકાનો પ્રતિબંધ અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે આઠ મે બે હજાર ઓગણીસના રોજ એક આદેશ પ્રસિદ્ધ કરીને ઈરાનની ધાતુઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે આ અંતર્ગત ઈરાનથી નિકાસ થતી સ્ટીલ લોખંડ એલ્યુમિનિયમ અને તાંબા જેવી ધાતુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ ધાતુઓની નિકાસથી થતી ઈરાનની આવક રોકવાનો છે અમેરિકાના મતે ઈરાન આ નાણાંનો ઉપયોગ પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા માટે તેમજ તેની સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે કરી શકે છે ધાતુ પરના આ પ્રતિબંધ અગાઉ અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વિશ્વના દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મનાઈ ફરમાવી હતી ભારતના પ્રથમ નેચરલ આઇસ કેફેનો જમ્મુ કાશ્મીરમાં પ્રારંભ ભારતમાં જમ્મુ કાશ્મીરના લેહમાં ભારતના પ્રથમ નેચરલ આઈસ કેફેનો પ્રારંભ થયો છે આ આઈસ કેફે જમ્મુ કાશ્મીરમાં મનાલી લેહ હાઇવે પર લેહના ગયા નામના ગામ પાસે ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ આવેલો છે આ નેચરલ આઈસ કેફેનું નિર્માણ ભારતના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે આ આઈસ કેફેના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ શિયાળામાં બરફ સ્વરૂપે પાણીનો સંગ્રહ કરવાનો અને ત્યારબાદ સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત આ કેફે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ભારતમાં આધુનિક કાનૂની શિક્ષણના જનક ડોક્ટર એન આર માધવ મેનનનું નિધન ભારતના પ્રસિદ્ધ વકીલ અને કાનૂની શિક્ષાવિદ ડોક્ટર એન આર માધવ મેનનનું આઠ મે બે હજાર ઓગણીસના રોજ કેરળના તિરુવનંતપુરમ ખાતે નિધન થયું છે ભારતના કાયદાકીય શિક્ષણમાં અમૂલ્ય યોગદાનને કારણે કેટલાક લોકો તેમને ભારતમાં આધુનિક કાનૂની શિક્ષણના જનક કે પિતા તરીકે ઓળખાવે છે ડોક્ટર એન આર માધવ મેનનનું પૂરું નામ શ્રી નીલકંઠ રામકૃષ્ણ માધવ મેનન છે ચાર મે ઓગણીસો પાંત્રીસના રોજ કેરળના તિરુવનંતપુરમ ખાતે તેમનો જન્મ થયો હતો તેમણે ભારતમાં કાયદાના શિક્ષણ અંગે આ મુજબ સંસ્થાઓની સ્થાપના કરી હતી જેમાં પહેલા નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી ત્યારબાદ નેશનલ જ્યુડિશિયલ એકેડમી ભોપાલ ત્યારબાદ વેસ્ટ બેંગાલ નેશનલ યુનિવર્સિટી ઓફ જ્યુડિશિયલ સાયન્સ તેમના યોગદાન બદલ ભારત સરકાર તરફથી તેમને વર્ષ બે હજાર ત્રણમાં પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો આ ઉપરાંત તેમને લિવિંગ લેજન્ડ ઓફ લો તથા પ્લાક ઓફ ઓનર જેવા પુરસ્કારો પણ એનાયત થયા હતા અગિયાર મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા દર વર્ષે અગિયાર મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી ઓપરેશન શક્તિ જેનું મૂળ નામ ઓપરેશન શક્તિ નાઇન્ટી હતું જેના અંતર્ગત ન્યુક્લિયર બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું હતું અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ હંસા ત્રણનું બેંગ્લોર ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અગિયાર મે ઓગણીસ અઠ્ઠાણુંના રોજ ભારતે ત્રિશુલ મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું આથી તેની યાદમાં ભારતમાં દર વર્ષે અગિયાર મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ કરેલી જાહેરાત અનુસાર ઓગણીસો નવ્વાણુંથી દર વર્ષે અગિયાર મેના રોજ ભારતના ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતના પરમાણુ પરીક્ષણ વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ભારતે અઢાર મે ઓગણીસો ચિમ્મોતેરના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું આ પરીક્ષણને સ્માઈલિંગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું ત્યારબાદ અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ ઓપરેશન શક્તિ શરૂ કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા ભારત અણુશક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બની ગયો હતો ઓપરેશન શક્તિ અથવા તો પોખરણ ટુ અંતર્ગત પાંચ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાંથી એક બોમ્બ ફ્યુઝન બોમ્બ હતો અને બાકીના ચાર બોમ્બ ફ્યુઝન બોમ્બ હતા અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ એક ફ્યુઝન અને બે ફિઝન બોમ્બ સહિત ત્રણ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ બાકીના બે ફિઝન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું સુગ્ન શ્રી દિયા મિર્ઝાની સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યના એડવોકેટ તરીકે નિમણૂક સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં વિશ્વના કેટલાક મહાનુભાવોની સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યના એડવોકેટ તરીકે નિમણૂક કરી છે જેમાં ભારતના પ્રસિદ્ધ અભિનેત્રી સુગ્ન શ્રી દિયા મિર્ઝાનો પણ સમાવેશ થાય છે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યના એડવોકેટ તરીકે સુગ્ન શ્રી દિયા મિર્ઝા ઉપરાંત અલીબાબાના ચીફ શ્રી જેકમાં તથા સુગ્ન શ્રી નાદિયા મુરાદ સુગ્ન શ્રી શેખ મોઝા વગેરે મહા મહાનુભાવોની પણ પસંદગી કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્ય અંગે જાગૃતિ લાવવા માટે આ લક્ષ્યોની પ્રાપ્તિ માટે પ્રેરણારૂપ કાર્ય કરવા માટે આ મહાનુભાવોની નિમણૂક કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યમાં આર્થિક સામાજિક પર્યાવરણ સુશાસન વગેરે અંગેના સત્તર લક્ષ્યોનો સમાવેશ થાય છે આ લક્ષ્યોમાંથી કેટલાક લક્ષ્યોને બે હજાર ત્રીસ સુધીમાં પૂરા કરવા માટે પ્રયાસ કરવામાં આવશે સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ રોડ સેફ્ટી વીક ટુ થાઉઝન્ડ નાઇન્ટીન તાજેતરમાં છથી બાર મે બે હજાર ઓગણીસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાંચમા ગ્લોબલ રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસના આ સપ્તાહની થીમ લીડરશીપ ફોર રોડ સેફ્ટી અર્થાત માર્ગ સુરક્ષા માટે નેતૃત્વ હતી આ માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માર્ગ સુરક્ષા અંગે વૈશ્વિક સ્ટેટસ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આ ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી વિશે માહિતી મેળવીએ તો ડબલ્યુ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા રોડ સેફ્ટી અંગેના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ અનુસાર પાંચથી ઓગણત્રીસ વર્ષના લોકોના મૃત્યુનું મુખ્ય કારણ રોડ અકસ્માત છે દર વર્ષે એક પોઈન્ટ પાંત્રીસ મિલિયન એટલે કે તેર પોઈન્ટ પાંચ લાખ લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે દર વર્ષે પચાસ મિલિયન એટલે કે પાંચ કરોડ લોકો માર્ગ અકસ્માતથી ઘાયલ થાય છે વર્ષ બે હજાર આઠ બાદ સમગ્ર વિશ્વમાં રોડ અકસ્માતને કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે ડબલ્યુ એચ ઓ અનુસાર ભારતમાં રોડ અકસ્માતમાં દર વર્ષે આશરે બે લાખ નવ્વાણું હજાર લોકોના મૃત્યુ થાય છે જોકે ભારત સરકારના આંકડા અનુસાર ભારતમાં રોડ અકસ્માતને કારણે દર વર્ષે થતાં મૃત્યુની સંખ્યા આશરે એક લાખ પચાસ હજાર છે ભારતે રોડ અકસ્માત અંગે બ્રાસિલિયા ડિક્લેરેશન પર પણ હસ્તાક્ષર કર્યા છે આ ડિક્લેરેશનમાં ભારતે વર્ષ બે હજાર વીસ સુધીમાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુ અને ઘાયલોની સંખ્યામાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી સેવ લાઇવ્સ હેશટેગ સ્પીકઅપ નામથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન ડેકેડ ઓફ એક્શન ફોર રોડ સેફ્ટી ટુ થાઉઝન્ડ ઇલેવન ટુ થાઉઝન્ડ સિદ્ધાંત પર પણ આધારિત છે આ અભિયાન દ્વારા માર્ગ સુરક્ષાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તો હવે જોઈએ આ વીકના વન લાઈનર ફેક્ટ્સ બે હજાર ઓગણીસના ક્રિકેટ વર્લ્ડ કપમાં અમૂલ અફઘાનિસ્તાનની ટીમનું સ્પોન્સર બન્યું બે હજાર ઓગણીસના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ડેરી બ્રાન્ડ અમૂલે અફઘાનિસ્તાનની ટીમની સ્પોન્સરશીપ માટે કરાર કર્યા છે આઈસીસીના પૂર્ણ સભ્ય તરીકે અફઘાનિસ્તાનનો આ પ્રથમ વર્લ્ડ કપ છે અફઘાનિસ્તાનમાં અમૂલનો વાર્ષિક વ્યાપાર રૂપિયા બસો કરોડ જેટલો છે બંગાળી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા શ્રી મૃણાલ મુખર્જીનું નિધન તાજેતરમાં આઠ મે બે હજાર ઓગણીસના રોજ બંગાળી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા શ્રી મૃણાલ મુખર્જીનું ચીમોતેર વયે કોલકાતા ખાતે નિધન થયું છે તેમણે પાંચ દાયકા સુધી બંગાળી ફિલ્મ તથા ટીવી ઉદ્યોગમાં કામ કર્યું છે આ ઉપરાંત મોસમ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશનના ક્ષેત્રીય પ્રમુખોની બેઠક તાજેતરમાં આઠથી દસ મે બે હજાર ઓગણીસ દરમિયાન ભારતમાં કેરળના કોચી ખાતે વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશનના ક્ષેત્રીય પ્રમુખોની બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં એશિયા પ્રશાંત ક્ષેત્રના અધિકારીઓએ ભાગ લીધો હતો ભારત એશિયા પ્રશાંત ક્ષેત્રમાં વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન્સનું વાઇસ ચેરમેન છે શ્રીકુમાર સંગાકારા બોન ક્રિકેટ ક્લબના પહેલાં નોન બ્રિટિશ અધ્યક્ષ બન્યા શ્રીલંકાના પૂર્વ કપ્તાન શ્રીકુમાર સંગાકારાને તાજેતરમાં ઇંગ્લેન્ડની મેરેલીબોર્ન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે છેલ્લા બસો તેત્રીસ વર્ષના ઇતિહાસમાં એમસીસીના અધ્યક્ષ તરીકે કોઈ નોન બ્રિટિશ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે શ્રીકુમાર સંગાકારાને આવતા એક વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે કેનેડાની દસ ડોલરની નોટ બની બેસ્ટ નોટ ઓફ ધ યર બે હજાર અઢાર ઇન્ટરનેશનલ બેન્ક નોટ સોસાયટી દ્વારા કેનેડાની દસ ડોલરની નોટને બેસ્ટ નોટ ઓફ ધ યર બે હજાર અઢાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કેનેડાની આ નોટ વિશ્વની પ્રથમ વર્ટિકલ નોટ છે આ ઉપરાંત તેમાં સામાજિક કાર્યકર્તા સુગનશી વિયોલા વિઓલા નું ચિત્ર પ્રસિદ્ધ કરવાને કારણે આ નોટને આ એવોર્ડ એનાયત થયો છે મહાવજીરા લોંગકોર્ન થાઇલેન્ડના નવા સમ્રાટ બન્યા તાજેતરમાં થાઇલેન્ડના નવા સમ્રાટ તરીકે શ્રી મહાવજીરા લોંગકોર્નનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે થાઇલેન્ડના લોકોએ તેમના રાજાનો રાજ્યાભિષેક ટીવી પર લાઈવ નિહાળ્યો હોય તેવા છેલ્લા સિત્તેર વર્ષનો પ્રથમ પ્રસંગ હતો સમ્રાટ મહાવજીરા લોંગ ચક્રી રાજવંશના દસમા શાસક છે આ રાજવંશ સત્તરસો બ્યાસીથી શાસન કરી રહ્યો છે સમ્રાટ વજીરા લોંગકોર્નને રામદશમની ઉપાધિ આપવામાં આવી છે ફીફા દ્વારા મહિલા ફૂટબોલ માટે બે નવા પુરસ્કારની જાહેરાત સમગ્ર વિશ્વમાં મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે ફિફા દ્વારા એક વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ગોલકીપર અને બે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ટીમ નામથી બે નવા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ફિફાનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન છે ફીફા એ સમગ્ર વિશ્વમાં ફૂટબોલની નિયામક સંસ્થા છે અમેરિકાએ ચીનની બસો બસ ડોલરની વસ્તુઓ પર ડ્યુટી વધારી તાજેતરમાં દસ મે બે હજાર ઓગણીસના રોજ અમેરિકાએ ચીનની બસો બસ ડોલરની વસ્તુઓ પરની આયાત ડ્યુટી દસ ટકાથી વધારીને પચીસ ટકા કરી દીધી છે અમેરિકાના આ નિર્ણયને પગલે ચીને પણ અમેરિકાની વસ્તુઓ પર ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે આયર્લેન્ડ દ્વારા આબોહવા અંગે કટોકટીની જાહેરાત તાજેતરમાં નવ મે બે હજાર ઓગણીસના રોજ આયર્લેન્ડે આબોહવા અંગે કટોકટીની જાહેરાત કરી છે આ સાથે જ આયર્લેન્ડ આબોહવા અથવા તો ક્લાઇમેટ અંગે કટોકટી જાહેર કરનાર બ્રિટન બાદ વિશ્વનો બીજો દેશ બની ગયો છે સિંગાપોરમાં ફેક ન્યૂઝનું પ્રકાશન હવે અપરાધ ગણાશે સિંગાપુરમાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા એક એક્ટ અનુસાર સિંગાપોરમાં ફેક ન્યૂઝનું પ્રકાશન અપરાધ ગણાશે અને એક્ટનું ઉલ્લંઘન કરનાર અપરાધીને દસ વર્ષ સુધીની જેલ અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે આ એક્ટ અંતર્ગત સિંગાપોર માટે નુકસાનકારક સમાચારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હતા વીકના મહત્વના કરંટ અફેર્સ કરંટ અફેર્સ વિશેની વધુ માહિતી માટે જોતા રહો આઈસ તરફથી દર સોમવારે પ્રસિદ્ધ થતા આઈસ કરંટ ન્યૂઝ ધન્યવાદ જય હિન્દ જય ભારત